प्रणाम माधव विद्यालय ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आपने स्टैंडर्ड 7 में इंग्लिश सब्जेक्ट में रिविजन अभ्यास करीशु। रिविजन में आज आपने प्रश्न नंबर 4 बिल जे आपेलू छे आपने एनो अभ्यास करीशु। बिल में आपने आपेलू छे किसान प्रोविजन स्टोर, એમાં નામ આપેલું છે મીનાબેન ચાવડા। કેશ મેમો કઈ તારીખનો આપેલો છે આપણને, ડેટ આપેલી છે બાજુમાં 12/9/2003। હવે નીચે આપણે જોઈએ તો આપણને જે નીચે નંબર આપેલા છે એમાં કઈ કઈ વસ્તુઓની એને શોપિંગ કરી છે એ આપેલી છે, તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે શુગર, કોકોનટ ઓઇલ, તુવર દાળ, રાઈસ, ટી, કેન્ડલ્સ, શેમ્પૂ। હવે આઇટમ્સ આપણે કઈ કઈ આપેલી છે એ જોઈએ, એનું વેઇટ કેટલું આપેલું છે એટલે કે કેટલા કિલો એમને લીધી છે, તો 5 કિલો, 1 કેજી, તુવર દાળ 2 કેજી, 4 કેજી, 500 ગ્રામ, બરાબર એવી રીતે એમને લીધેલી છે। પછી ક્વોન્ટિટી, ક્વોન્ટિટી એટલે કે વસ્તુની ક્વોન્ટિટી કેટલી લીધેલી છે, તો કેન્ડલ્સ એમાં 2 બોક્સીસ, 1 બોક્સ, 2 બોક્સ, પાર્લે બિસ્કિટનું 1 પેકેટ, એવી રીતે આપણે ગણીએ છીએ ને, એવી રીતે અમને 2 બોક્સીસ કેન્ડલ્સ લીધા છે। અને શેમ્પૂના પાઉચ, જેનું આપણે વજન નથી કરી શકતા એટલે પાઉચમાં આવે છે એટલે કે 5 પાઉચ। રેટ આપેલી છે, તો રેટ એટલે કે એક વસ્તુની કિંમત, રેટ એટલે શું થશે, એક વસ્તુની કિંમત અથવા 1 કિલોની કિંમત। તો જુઓ, આપણને શુગર 5 કેજીના આમ તો 200 રૂપિયા થાય, પરંતુ 5 કેજી જે લીધી છે એમને એટલે કે 1 કિલોના 40 રૂપિયા, તો 5 કિલોના કેટલા, તો જુઓ પ્રાઇસ બાજુમાં આપણને આપેલી છે 200 રૂપિયા, તો ટોટલ 5 કિલોની કિંમત કેટલી આપેલી છે આપણને અહીંયા 200 રૂપિયા। હવે આપણે જોઈએ કોકોનટ ઓઇલ, 1 કેજી એમને લીધું છે, તો એની 1 કિલોની પ્રાઇસ 120 રૂપિયા છે, અને એને એમને 1 કિલો જ ખરીદ્યું છે માટે 120 રૂપિયા। તુવર દાલ જેની કિંમત 45 રૂપિયા છે, 2 કિલો લીધી છે માટે 90 રૂપિયા। રાઈસ જે ચોખા ભાત કહીએ છીએ આપણે, જેને 4 કિલો લીધા છે, 1 કિલોના 56 રૂપિયા અને 4 કિલોના 224 રૂપિયા। એવી રીતે કેન્ડલ 1 બોક્સના છે 30 રૂપિયા માટે 2 બોક્સના 60 રૂપિયા। શેમ્પૂના છે 5 પાઉચ એટલે કે 1 પાઉચના 5 રૂપિયા છે માટે 5×5=25, 5×5 કરો એટલે 25 થાય, અને ટોટલ બિલ એમનું છે 809 રૂપિયા। હવે એમાં આપણને એના આધારે કેટલાક પ્રશ્નો આપેલા છે કે જેનો આપણે આન્સર અહીંયા લખવાનો છે। ધ પ્રાઇઝ ઓફ શુગર ઇઝ ખાલી જગ્યા, ધ પ્રાઇઝ ઓફ શુગર ઇઝ ખાલી જગ્યા, તો ખાંડની કિંમત કેટલી છે આપણને, તો ₹40, કેટલી છે 40 રૂપિયા, એટલે કે એક ખાંડની કિંમત આપણે અહીંયા 1 કિલો ખાંડની કિંમત અહીંયા લખવાની છે। ધ નેમ ઓફ ધ શોપ ઇઝ કિસાન પ્રોવિઝન સ્ટોર, PROVISION, પ્રોવિઝન સ્ટોર। ઇન ધીસ બિલ ધ ક્વોન્ટિટી ઓફ રાઈસ ઇઝ મોર દેન, ખાલી જગ્યા, આ બિલમાં આપણે જે રાઈસની ક્વોન્ટિટી છે સેના કરતાં વધારે છે, તો જુઓ એમાં ક્વોન્ટિટી કેટલી છે 4 કેજી, તો સેના કરતાં વધારે છે, તો તુવર દાળ કરતાં વધારે છે, કોકોનટ ઓઇલ કરતાં વધારે છે, ટી કરતાં વધારે છે, તો આપણે અહીંયા લખીશું તુવર દાળ। વોટ ઇઝ કોસ્ટલીયર એટલે કે કોસ્ટલીયર એટલે કે મોંઘું જેને કહી શકાય, સુગર ઓર કોકોનટ ઓઇલ, તો ખાંડ અને કોકોનટ ઓઇલમાં બંનેમાં મોંઘું શું છે, તો પેલામાં 1 કિલોના 40 રૂપિયા છે સુગરના, અને જે કોકોનટ ઓઇલ છે ને 1 કિલોના 120 રૂપિયા છે, તો બંનેમાં મોંઘું કોણ, તો કોકોનટ ઓઇલ। ધ કોસ્ટ ઓફ રાઈસ ઇઝ ₹56,
વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઓફ ધ બિલ? હવે બિલનું ટોટલ એમાઉન્ટ કેટલું છે? રૂપીઝ 806. હાઉ મેની આઇટમ્સ આર ધેર ઇન ધ બિલ્સ? બિલમાં કેટલી આઇટમ્સ છે? તો 7 આઇટમ્સ. વેન ડીડ મીનાબેન બાય ધીસ થિંગ્સ? ક્યારે ખરીદવા ગયા હતા? તો આપણે તારીખ જોઈ હતી, 12 સપ્ટેમ્બર 2013, એટલે કે 2030. તો આવી રીતે આપણને જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો આપણે એના આન્સર લખી શકીએ છીએ. હવે નીચે આપણને આપ્યું છે કે વાક્ય વાંચો, તે વાક્ય કોને લાગુ પડે છે? તે તમારા પાઠ્યપુસ્તકના આધારે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે લખો. આપણને અહીંયા નીચે કેટલાક વાક્યો આપેલા છે, એમાં એ વાક્યો કોને લાગુ પડે છે એ તમારે લખવાના છે. આઈ કેન સી ફાર, આઈ હેવ ગોટ ધ શાર્પ આઈઝ, હું દૂર સુધી જોઈ શકું છું અને મારે તીક્ષ્ણ આંખો છે. તો એ વાક્ય શાર્પર આઈઝ બોલે છે. માય ફ્રેન્ડ હેલ્પડ મી એન્ડ આઈ મેરીડ અ પ્રિન્સેસ, મારા મિત્રોએ મને મદદ કરી અને હું રાજકુમારી સાથે લગ્ન કરી શક્યો. તો એ કોણ બોલે છે, કોને લાગુ પડે છે વાક્ય? તો સોહન સેનને લાગુ પડે છે. તો આપણે આમાં લખીશું સોહન સેન. માય ફાધર મેડ મી અ ગોલ્ડન લીફ એન્ડ સિલ્વર ફિશ, મારા પિતાએ મને સોનેરી પાંદડું અને રૂપેરી માછલી બનાવી દીધી. તો એ વાક્ય કોને લાગુ પડે છે? તો પ્રિન્સેસને, રાજકુમારીને લાગુ પડે છે. PRINCESS અને આમાં આવશે સોહન સેન. હા, 3 નંબરમાં આઈ ટર્ન માય સેલ્ફ ઇન્ટુ અ ક્રો, મેં મારી જાતને એટલે કે પોતે કાગડામાં ફેરવાઈ ગયો. એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ, અને જંગલમાં ઉડી ગયો. તો કોણ ઉડી ગયું હતું જંગલમાં? કિંગ એટલે કે રાજા ઉડી ગયો હતો. આઈ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ એન્ડ બોટ ધ પ્રિન્સેસ બેક બિફોર સનસેટ, હું પવન કરતાં પણ વધે ઝડપે દોડ્યો અને રાજકુમારીને સૂર્યાસ્ત થાય તે પહેલાં પાછી લાવ્યો હતો. લોંગર લેગ્સ. I like the smell of મેથી પકોડા, તો એમાં આવશે કંજુસમલ. I am the મેયર ઓફ સરદારનગર, હું સરદારનગરના મેયર છું. તો કોણ હતું એ? શારદા મોદી. My father gave me a bicycle as a gift, મારા પિતાએ મને બાઇસિકલ ગિફ્ટ કરી હતી. તો કોણે કરી હતી? તેજસ્વીની. I rode the bicycle on the rough part, તો એમાં પણ શું આવશે? તેજસ્વીની. હવે આપણે નીચેના વાક્યો જોઈએ. દે પુટ ધેર ફીટ ઇન ધ વોટર, તેઓએ તેમના પગ પાણીમાં મૂક્યા. તો કોણે કોણે મૂક્યા હતા? તો એમાં આપણે લખીશું શિવાની એન્ડ નીતુ. શિવાની એન્ડ નીતુ. દે ગેધર્ડ અંડર ધ બનિયન ટ્રી, તેઓ બનિયન ટ્રી એટલે કે વડના ઝાડની નીચે એકઠા થયા. તો કોણ કોણ થયું હતું? તો ફાધર, મધર, ફાધર, મધર, શિવાની એન્ડ નીતુ. તો અહીંયા આપણને જે
લોકો ભેગા થયા હતા એમાં ફાધર મધર શિવાની અને નીતુ એ ઝાડની નીચે એટલે કે વડના વૃક્ષની નીચે ઊભા સોરી બેસ્યા હતા. તો આ આપણને જે અહીંયા વાક્યો આપેલા છે એ વાક્યો તમારે તમારી નોટબુકમાં લખવા. પ્રણામ, થેન્ક યુ.